હેલો વેલકમ બેક, મારું નામ છે ચિંતન અખાણી અને મારી સાથે શ્યામી મેડમ. અમે બંને સાથે મળીને તમારા એડમિશન રિલેટેડ બધા ડાઉટ સોલ્વ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને જો એના માટે તમારે અમારો કોન્ટેક કરવો હોય તો એના માટે એક વોટ્સએપ ગ્રુપની લિંક છે, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એના સિવાય આપણે એક ટેલિગ્રામ ગ્રુપ પણ બનાવ્યું છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો તમે એની પર ક્લિક કરી અમારી સાથે જોડાઈ શકો છો અને બધા ડાઉટ સોલ્વ કરી શકો છો. અને બીજી અગત્યની વાત, અમે એક બીજી ચેનલ પણ બનાવી છે જેનું નામ છે અખાણી કી પાઠશાળા, જેમાં ધોરણ 9, 10, 11, 12 નું મેથ્સ જે છે એ અમે લોકો ભણાવી રહ્યા છીએ, હું અને યામી મેડમ, બરોબર છે? તો જે તમારા રિલેટિવ્સ, તમારા કઝિન, નાના ભાઈ બહેન, ફ્રેન્ડ કોઈ પણ હોય જે લોકો અત્યારે 9th, 10th, 11th, 12th હોય અને મેથ્સમાં ભણતા હોય, તો તમે એને આ ચેનલ તમે સજેસ્ટ કરી શકો છો. એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ઠીક છે? તો તમે એ ચેનલમાં જોડાઈ અને અમારી મેથ્સની જે જર્ની છે એમાં જોડાઈ શકો છો. હવે જે આજનો વિડીયો જે છે એ છે ભાઈ કોમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આ બધું શું છે, આઈસીટી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, ઓહો એટલા બધા વર્ડ્સ છે. તો આ બધા વર્ડ્સનો, આ બધા જે એન્જિનિયરિંગ જે છે, બધા એન્જિનિયરિંગ વચ્ચેનો થોડો ડિફરન્સ હું તમને બતાવી દઈશ કે તમારે કઈ બ્રાન્ચમાં જવું જોઈએ, કઈ બ્રાન્ચમાં ના જવું જોઈએ. તો એના આધારે તમને ઇન્ડિયાની અંદર કઈ રીતે તમારે તમારું કરિયર બનાવવું જોઈએ એનો આજનો આ વિડીયો છે, બરોબર છે? તો સૌથી પહેલા આપણે અગત્યની વાત કરીએ કે જ્યારે એન્જિનિયરિંગ સ્ટાર્ટ થયું ત્યારે ફક્ત અને ફક્ત 3 કોર બ્રાન્ચ કહી શકીએ જે ભણાવવામાં આવતી હતી. એ કઈ કઈ હતી? તો કે ભાઈ મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલ, બરોબર. પછી કેમિકલ આવી અને પછી બીજી બધી જે કોમ્પ્યુટર, આઈટી, બધા અલગ 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 લાખો કરોડો બ્રાન્ચો તમે સાંભળો છો બ્રાન્ચિસના નામ, પણ મેઇન તો પહેલા 3 જ હતી, મિકેનિકલ, સિવિલ અને આપણે ઇલેક્ટ્રિકલ, રાઈટ? પછી શું થયું? પછી જેમ 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 આપણે આગળ આપણું ડેવલપમેન્ટ થતું ગયું, ટેકનોલોજી આવતી ગઈ, એના આધારે પછી કોમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચ આવી. ઓકે, હવે તો આપણે જે મેઇન ડિફરન્સ જે આપણે વાત કરવાના છીએ અત્યારે કોમ્પ્યુટર સાયન્સ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં, તો કોમ્પ્યુટર સાયન્સ જે છે અહીંયા લખી દઉં, આ કોમ્પ્યુટર સાયન્સમાં લખ્યું અહીંયા આગળ, અને અહીંયા આગળ લખ્યું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. હવે ઘણા બધાને એવા ડાઉટ્સ પણ હતા જે લોકો અમને પૂછેલું હતું કે સાહેબ કોમ્પ્યુટર સાયન્સ એટલે શું, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એટલે શું, આઈટી, સોફ્ટવેર એન્જિનિયરિંગમાં જવું છે, આ બધી વાત તમે કરતા હતા, બરોબર. હવે આ બધી વાત તમે જે કરો છો બધી આની અંદર જ આવે છે, બધી બ્રાન્ચ આની અંદર જ આવે છે, એટલે બધા સેમ જ છે. બીજાના ભાઈ બહેન કહીએ તો પણ ચાલે, 19-20 નો ફરક છે. બધી કંપનીઝ જે છે એ બધી કંપનીઝ પણ આની અંદર આવે છે, સેમ કંપનીઝ. આ કે ઇન્ફોસિસ લઈ લઈએ આપણે, ટીસીએસ લઈ લઈએ, વિપ્રો લઈ લઈએ, તો આ બધી કંપનીઝ જે છે બધી આની અંદર આવે છે. બધા તમે આઈટી લો, કોમ્પ્યુટર સાયન્સ લો, કોઈ ફરક પડતો નથી, બરોબર છે? હવે જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જે છે એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ઘણી જગ્યાએ તમે જોશો ને, તમે કોઈ પણ કોલેજ જોશો ને, તો કોલેજની અંદર જે આપણને બ્રાન્ચિસ અવેલેબલ છે એમાં આ ટાઈપની બ્રાન્ચિસ અવેલેબલ હોઈ શકે. એક તો ઈસીઈ એટલે કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, એક આ બ્રાન્ચ અવેલેબલ હોય છે. બીજી એક બ્રાન્ચ આવી હોય છે ઈઈઈ, ભાઈ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, અને ત્રીજી આ બ્રાન્ચ હોય છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. આ 3 બ્રાન્ચમાંથી તમારે કઈ બ્રાન્ચમાં લેવું જોઈએ, આ બધું ડિફરન્સ શું, અને બધી વાત જે છે ઘણા છોકરાઓના કન્ફ્યુઝન થતું હોય છે, તો આપણે આજે એ પણ ક્લિયર કરી નાખશું, ઠીક છે? તો અત્યારે આપણે વાત કરીએ ઈસીઈ, ઈઈઈ, ડબલઈ, તો તમે કઈ નામ જ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. હવે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ નામ છે એટલે એના માટે ઇલેક્ટ્રિસિટી તો આવતી જશે, ઇલેક્ટ્રિકલ પાર્ટ તો બધામાં આવતો હશે, બરોબર છે? આ બધામાં પાર્ટ આવતો હશે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, આ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ છે, રાઈટ? તો બધેમાં થોડો શું ડિફરન્સ છે એ તમને બતાવીએ. તો આ જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે કોર બ્રાન્ચ થઈ કહેવાય, કોર બ્રાન્ચ એટલે ફક્ત અને ફક્ત તમારે ઇલેક્ટ્રિકલ વિશે ભણવાનું આવશે, એટલે વાયર જે છે. 12મા ધોરણનું ફિઝિક્સ તમે લઈ લો, તો 12મા ધોરણનું જે ફિઝિક્સ જે છે એ આખું આ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તમે કહી શકો, કોર બ્રાન્ચ કહેવાય, કોર બ્રાન્ચ, બરોબર છે? આમાં બીજું તમારે કશું ભણવાનું નથી. હવે આની વાત કરીએ આપણે તો કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. હવે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ની જ્યારે વાત કરીએ તો હવે ઇલેક્ટ્રોનિક્સ આવી ગયું એની અંદર. ઇલેક્ટ્રોનિક્સ એટલે શું? તો કે ભાઈ સેમી કન્ડક્ટર તમે ભણ્યા હશો 12મા ધોરણમાં, એ સેમી કન્ડક્ટર એમાં તમારે ભણવાનું આવશે, બરોબર છે? ચિપ્સ જે છે, ચિપ્સ ભણતા આવશો, ચિપ્સ સર્કિટ જે રીતે બનાવવાની હોય એ આની અંદર ભણવાનું આવશે, રાઈટ? એટલે આમાં તમારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ નું પાર્ટ તો આવશે ને આવશે, પ્લસ તમારે એક્સ્ટ્રા જે ભણવાનું આવશે કયો પાર્ટ આવશે એની અંદર, તો કે ભાઈ અમે કીધું એ કે ચિપ્સ ની વાત કરી, મેં સેમી કન્ડક્ટર ની વાત કરી, આ બધી જે વાત છે એ આની અંદર ભણવામાં આવશે ઈઈઈ ની અંદર. આઈ થિંક કે તમને ક્લિયર થઈ ગયું હશે, બરોબર છે? હવે વાત કરીએ આપણે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ. હવે આમાં વર્ડ સાંભળો, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન,
ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન છે એટલે ઇલેક્ટ્રોનિક્સ એટલે આપણે અહીંયા પણ હતું ઇલેક્ટ્રોનિક્સ અને અહીંયા પણ હતું ઇલેક્ટ્રોનિક્સ એનો મતલબ કે જે ચિપ્સ ને સેમિકન્ડક્ટરની જે વાત કરી એ તો આ અંદર આવવાની જ છે અને પ્લસ છે કોમ્યુનિકેશન હવે જે કોમ્યુનિકેશન જે વર્ડ છે એ કોમ્યુનિકેશન મતલબ કે એમાં આવશે નેટવર્ક શું આવશે ભાઈઓ નેટવર્ક નેટવર્ક એટલે કે તમે કોડિંગ કરતા હશો સી પ્લસ પ્લસ સી લેંગ્વેજ જાવા લેંગ્વેજ જે છે એ બધી લેંગ્વેજીસ કોમ્યુનિકેશન રાઈટ એ બધું તમારા અંદર ભણવામાં આવશે તો હવે તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ ઈસીઈ ટ્રિપલ ઈ અને ડબલ ઈ નો મતલબ શું છે બરોબર છે હવે સૌથી અગત્યની વાત કે આ ત્રણ પાંચમાંથી કઈ બ્રાન્ચ મારે લેવી જોઈએ તો અમે લોકો હંમેશા કહેતા હોઈએ છીએ કે ભાઈઓ તમે લોકો પહેલા કોલેજને વધારે ઇમ્પોર્ટન્સ આપજો મેન એમ મેડમ હંમેશા તમને એવું કીધું છે બરોબર છે કેમ આનું રીઝન તમને કહી દઈએ કેમ કે જ્યારે કોલેજ સારી હોય ને તો ત્યાં આગળ કોર કોલેજ કોર કંપની આવવાની પોસિબિલિટી વધારે છે હવે કોર કંપની એટલે શું તો કોર કંપની એટલે સ્પેશિયલી ફોર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સ્પેશિયલ એના માટે કંપની હોય એને કોર કંપની કહેવાય સમજાય છે મિકેનિકલ એન્જિનિયરિંગ કહીએ આપણે તો મિકેનિકલ એન્જિનિયર માટે કોર કંપની કેવી હોય તો આપણે કહી શકીએ એલએનટી એલએનટી કોર કંપની કહેવાય જે મિકેનિકલ માટે મેઇન છે રાઈટ તો બધી કોર કંપની થઈ તો તમે જેમ ટોપ ટોપ લેવલમાં જાઓ ને એન્ડ ટોપ લેવલમાં જાઓ એમ તમારી કોર કંપનીઝ આવવાના ચાન્સીસ વધારે છે જેમ 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 કોલેજનું લેવલ ડાઉન થતું જાય ને એમ 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 કોર કંપનીઝ આવવાના ચાન્સીસ ઓછા છે બરોબર એટલે તમે ધારો કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ત્રિપોલી જે છે તમે આ આ બે જે બ્રાન્ચ છે એ બ્રાન્ચ જનરલી તમારે કોર કંપનીમાં જવું પડે બરોબર છે તો આ બે જે બ્રાન્ચ જે છે એ બે બ્રાન્ચની અંદર કોર કંપનીમાં જવું પડે એનો મતલબ કે તમારે સારી કોલેજમાં હો તો તમે આ બે બ્રાન્ચ લઈ શકો છો કોઈ જ ફરક નથી પડતો તમારું કરિયર સારું બનશે જો કોલેજ સારી હશે તો કેમ કે એમાં કોર કંપનીઝ આવશે બરોબર પણ આ જે બ્રાન્ચ મેં તમને કીધી ઈસીઈ બરોબર છે આ ઈસીઈ મેં તમને જે બ્રાન્ચ કીધી છે અને મેં પહેલા તમને વાત કરી આ સીએસ ની કોમ્પ્યુટર સાયન્સ ની જેમાં આપણે વાત કરી હતી આઈટી પછી કોની વાત કરી હતી આપણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કે ભાઈ સોફ્ટવેર એન્જિનિયરિંગ ની આ બધી મેં વાત આની અંદર કરી હતી તો આની અંદર કઈ કંપની આવે ટેક કંપનીઝ ટેક કંપની એટલે કેવી તો કે ઇન્ફોસિસ છે બરોબર છે પછી આપણે આવે ટીસીએસ છે આ બધી કંપની ટેક કંપનીઝ કહેવાય તો આ બધી જે કંપની છે આના માટે આવે બરોબર છે પણ આની અંદર પણ નેટવર્ક આવશે આની અંદર પણ નેટવર્ક આવશે બરોબર આની અંદર પણ કોમ્યુનિકેશન આવશે તો આના માટે જે કંપની આવતી હોય આના માટે જે કંપની આવતી હોય એ કંપનીમાં આ ઈસીઈ વાળા લોકો પણ બેસી શકે છે આ કંપનીઝ જે આઈટી કોમ્પ્યુટર માટે આવતી હોય સોફ્ટવેર એન્જિનિયરિંગ માટે જે કંપનીઝ આવતી હોય એ કંપનીઓ ઘણીવાર આ ઈસી બ્રાન્ચ વાળા સ્ટુડન્ટ્સ ને એલાઉ કરે છે ઇન્ટરવ્યુમાં બેસવા દેવા માટે અને એ જ કંપનીઓ ત્રિપલી અને જેમ કે ડબલી આ બ્રાન્ચના છોકરાઓને જનરલી એલાઉ કરતા હોતા નથી કેમ કે આમાં એક વર્ડ આવે છે કોમ્યુનિકેશન એ જે વર્ડ આવે છે એના કારણે એ લોકો આ કંપનીમાં બેસવા માટે એલિજિબલ થઈ જાય છે એટલે તમે જો ઈસી બ્રાન્ચ જે છે એ ઈસી બ્રાન્ચ તમે કોઈ લોઅર લેવલની કોલેજમાં કે મીડિયમ લેવલની કોલેજમાં પણ લો ને તો પણ એ કંપનીમાં જ્યારે કોઈ આ ટેક કંપનીઝ આવશે તો તમે એમાં બેસી શકશો તમે ધારો કે એ ફિલ્ડમાં અંદર ગયા અને ફિલ્ડમાં ગયા ઈસીમાં અને તમને ના ગમ્યું કે યાર આ તો ના મજા આવી તો પણ તમે ઈસીમાં તમારે કોડિંગ આવવાનું જ છે અને તમે ઈસીમાં કોડિંગ આવશે તો કોડિંગની બદલથી તમે આ ફિલ્ડમાં શિફ્ટ થઈ શકશો પણ જ્યારે ટ્રિપલ ઈ અને ડબલ ઈમાં તમે એ ફિલ્ડમાં શિફ્ટ થવું તમારા માટે અઘરું છે રાઈટ એટલે મીડિયમ લેવલ અને લોઅર લેવલની કોલેજમાં તમે સિલેક્ટ કરતા હો તો તમારે આ કોર્સ સિલેક્ટ કરવો તમારા માટે વધારે એપ્રોપ્રિએટ છે અને જો પણ સારી કોલેજ હોય કે નિરમા છે ડીડીઆઈટી છે એનઆઈટી છે કોઈ પણ કોલેજ સારી સારી લેવલની કોલેજ હોય અને તેમાં આ તમે બે સિલેબસ જે કોર્સ છે એ તમે સિલેક્ટ કરો તો તમને વાંધો આવશે નહીં કે એમાં કોર કંપની આવવાનો ચાન્સીસ વધારે છે બરોબર છે આજે મેં તમને કીધું લોઅર લેવલની કંપની સોરી લોઅર લેવલની કોલેજ એ લોઅર લેવલની જે કોલેજ જે છે એ કોલેજમાં માસ રિક્રુટમેન્ટ વધારે થતું હોય છે માસ રિક્રુટમેન્ટ એટલે શું આ પણ એક અગત્યનો વર્ડ છે જે તમારે જાણવાની જરૂર છે કોઈ કંપની આવશે અને એક સાથે 150-200 છોકરાઓને જોબ આપી દેશે 150-200 છોકરાઓને જોબ આપશે પણ એ છોકરાઓની એ લોકો બ્રાન્ચ નહીં જોવે ક્યારે કે ભાઈ તું મિકેનિકલનો છે તું સિવિલનો છે તું આ છે ફલાણો કોઈ બ્રાન્ચ નહીં જોવે માસ રિક્રુટમેન્ટ થશે રાઈટ તો એ માસ રિક્રુટમેન્ટમાં તમને જોબ મળવાના વધારે ચાન્સીસ ક્યારે છે તો માસ રિક્રુટમેન્ટમાં તમને મળવાના વધારે ચાન્સીસ ક્યારે છે જ્યારે તમે આઈટી સીઈ સોફ્ટવેર અને ઈસી આ બધી બ્રાન્ચીસ લીધેલી હોય તો તમારા રિક્રુટમેન્ટ થવાના ચાન્સીસ ખૂબ બધા છે બરોબર છે તો આશા રાખું છું કે તમને જે ડિફરન્સ મેં તમને સમજાયો એ ડિફરન્સ તમને ક્લિયર થઈ ગયો હશે કે ઈસીઈ ત્રિપલ ઈ ડબલ ઈ અને આજે મેં સીએસ અને આઈટી કીધું હતું એનો તો મેં ઓલરેડી તમને એક વિડીયો બનાવેલો જ છે કે ડિફરન્સ બિટવીન આઈટી અને સીઈ જેની લિંક પણ જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે તમારે એ ડિફરન્સ જાણવો હોય તો તમે એ પણ જાણી શકો છો રાઈટ બીજો એક અગત્યનો
કોર્સ છે જે ઘણા લોકો મને એના વિશે પૂછતા હોય છે કે આઈસીટી ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી જે છે એ અગેન મિક્સર છે. આ બહુ ફેમસ કોર્સ છે ડીએઆઈસીટી નો. અગેન આ મિક્સર છે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન. એટલે ઇન્ફોર્મેશન ની વાત કરીએ તો આમાં ઇન્ફોર્મેશન ગેધરિંગ કરવાનું અને કોમ્યુનિકેટ કરવાનું. ડિજિટલ માર્કેટિંગ, ડિજિટલ મીડિયાથી તમે કોમ્યુનિકેટ કરી શકો. હવે ડિજિટલ મીડિયા એટલે કેવું? તો કે ટીવી છે, કોમ્પ્યુટર છે, મોબાઈલ છે, બધું જ છે જેનાથી તમે કોમ્યુનિકેટ કરી શકો અને ઇન્ફોર્મેશન તમે લેનદેન કરી શકો. આ જે બધી વસ્તુ જે છે એ આ આઈસીટી માં આવશે. એટલે આમાં જોવા જઈએ તો આ ઈસી અને આઈટી નો મિક્સઅપ તમે કહી શકો. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી નું મિક્સઅપ તમે કરો તો આ બની શકે છે આઈસીટી, જેને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી કહી શકે છે. બરોબર છે? એટલે હવે આશા રાખું છું કે તમે આપણે આઈસીટી ની વાત કરીએ, આઈટી, સીઈ, ઈસી, ટ્રિપલ ઈ, ડબલ ઈ કોઈ પણ હોય, તમને એના વિશે હવે થોડો ફરક પડ્યો હશે જાણકારીમાં. આશા રાખું છું કે તમને ખબર પડી છે કે મેં તમને જે કહેવા માંગ્યું તમને મગજમાં ઉતર્યું હશે. અને બીજું, જો તમારે ગવર્નમેન્ટ જોબ લેવી હોય પીએસયુ માં કે એમાં, તો એમાં ઈસીઈ ને વધારે એ લોકો પ્રેફરન્સ આપતા હોય છે. બરોબર છે? તો એ તો તમને ધીમે ધીમે તમને ગાઈડ કરશું કે એમાં આગળ કેવી રીતે વધવું. ઠીક છે? તો આશા રાખું છું કે તમને આ વિડીયો કામમાં આવશે તમારી બ્રાન્ચ પસંદ કરવા માટે. ઠીક છે? આવા બીજા વિડીયો અમે લઈને આવશું જે તમને એડમિશનમાં આસાની રહે. બાય.